ખાત્રજ ગામમાં ભ્રષ્ટાચારની ખુલી પોલ. ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ખાત્રજ ગામની ચોકડી પર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ખૂબ જ મોટા ખાડાઓ પડી ગયા છે. રોડ તો જાણે સ્વિમિંગ પુલ બની ગયા હોય એમ લાગે છે. આજુબાજુના ગામડાઓમાં 108 ની સેવા પૂરી પડતી વાન આ ચાર રસ્તા પાસે જ ઊભી હોય છે અને આગળના ચાર રસ્તા પર ઇન્ડિયન એરફોર્સ સ્ટેશન્સ આવેલ છે અને આજુબાજુમાં મોટી ફેક્ટરીઓ હોવાથી મોટા મોટા ટ્રેલરો ટ્રકોથી અહીંથી 24 કલાક અવરજવર થતી હોય છે અને આ મોટા ખાડાઓના લીધે ઘણા નાના મોટા અકસ્માત થાય છે. પણ તંત્ર જાણે આંખે પાટા બાંધીને સૂઈ ગયા હોય એમ લાગે છે. શું તંત્ર કોઈ મોટા અકસ્માત થાય એની રાહ જોઈ રહ્યા છે? રિપોર્ટર જગદીશ સોલંકી, કેમેરામેન ગૌતમ રાઠોડ. નમસ્કાર, હું છું જગદીશ સોલંકી, એક્સપ્રેસ ન્યૂઝ રિપોર્ટર. આજે ગાંધીનગર જિલ્લાના ખમણ તાલુકાના ખાત્રજ ગામે જોઈ રહ્યા છો તમે, અરુણ મિલનો જે રોડ છે એકદમ ખરા હાલતમાં છે અને અહીંયા આવતા જતા સાધનોને બહુ જ તકલીફ પડે છે અને અહીંયા ખાત્રજી આગળ વરસાદ ચોકડી ઉપર આર્મીનો કેમ્પ છે. અહીંયાથી આર્મીની સ્કૂલની બસથી જઈ રહી છે, તમે જોઈ શકો છો. રોડ બનાવવામાં આવે છે દર વર્ષે અને જેવો વરસાદ પડે છે રોડ તરત જ તૂટી જાય છે અને બીજ બધા હાથમાં હોય છે. અહીંયા આજુબાજુ ફેક્ટરીઓ અને મોટી મોટી ફેક્ટરીઓ છે, ત્યાં મોટી ફેક્ટરી હરિન મિલ છે, અહીંયા કમલજી ફેક્ટરી છે, આ ઇન્ડસ્ટ્રી એરિયા છે. અહીંયા મોટા મોટા ટ્રક ફિલર, અહીંયા આજુબાજુમાં ઇન્ડિયન પેટ્રોલ પંપ છે, ત્યાં 108 ગાડી અહીંયા આજુબાજુ ગામડાને સેવા પૂરી પાડે છે. એને બી જવાબ ખૂબ જ તકલીફ પડે છે.